अपने नूतन वर्ष निमित्ते देश विदेश ने राज्य हजारों भावी भक्तों कष्टभंजन देव हनुमान जी महाराज दर्शनार्थे उमटी पड़ा है। आज नवा वर्ष विशेष पर्व पर कष्टभंजन देव हनुमान जी महाराज ने करोड़ों की मातबर रकम थी बनावेला विशेष वागा शणगार दर्शन पण सजावामां आव्या छे अने साथे ज मंदिर खाते अन्नकूट अने गौ पूजन सहित कार्यक्रम में आयोजन पण करवामां आव्युं छे जेना दर्शन करी हजारों भक्तों धन्यता अनुभवी रह्या छे। नूतन वर्ष ने सर्वे जनता ने दादा तरफ थी खूब खूब शुभकामना। आज नवा वर्षना दिवसे हजारों लाखों लोग दादा ने दर्शन करवा आया है। सरस मजाना दादा ने सुवर्णना शणगार धरावामां आया है। भव्याति भव्य रीते संतो अने भक्तोए भेगा थईने गौ पूजन कर्युं छे। आवतीकालथी दादा नो शतामृत महामहोत्सव शुरू थाय छे तो हूँ तमाम जनता ने आमंत्रित करूँ छूँ दादा तरफ थी। दादाए सुवर्ण जड़ित वाघा पहेर्या छे अने सरस अलभ्य दर्शनों लाभ मळे छे अने लोको नूतन वर्ष वर्षाभिनंदन ने नूतन वर्षना निमित्ते अवश्य लाभ लेवा माटे हूँ बधाने हार्दिक अपील करूँ छूँ कि आजे दादाना सुवर्ण जड़ित वाघावाड़ा दर्शनों लाभ ले। અહીંયા નૂતન વર્ષે સાણીપુરમાં દર્શન કરવા આવ્યા છીએ ને અહીંયા આવીને અલૌકિક અદ્ભુત આમ આપણને અનુભવ થાય છે। મહારાજ અને હનુમાન દાદા સાક્ષાત અહીંયા એવું જ બિરાજતા હોય એવું લાગે છે। ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને ખૂબ સાક્ષાત્કાર છે ભગવાન હનુમાન દાદા। ખૂબ જ શ્રદ્ધા છે, અમે છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ દર્શન કરવા। શ્રદ્ધા કા દૂસરા નામ એટલે કે સાળંગપુર ધામ। ત્યારે નૂતન વર્ષ નિમિત્તે સૌ દર્શકોને સીધા જ દર્શન કરાવીએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેના, કે જ્યાં વહેલી સવારથી જ નૂતન વર્ષ નિમિત્તે હજારોની સંખ્યામાં દેશ વિદેશ અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટી પડ્યા છે। અહીં વિશેષ શણગાર દર્શન રંગોળી સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ ગૌ પૂજન તેમજ ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વાત કરવામાં આવે શ્રી કષ્ટભંજન દેવની તો સુવર્ણ વાઘાના એટલે કે કરોડો રૂપિયાની માતબર રકમમાંથી વિશેષ રીતે બનાવાયેલા સુવર્ણ વાઘાના આજે ભવ્ય દિવ્ય વાઘા શણગાર સજાવવામાં આવ્યા હતા। ત્યારે દેશ વિદેશ અને રાજ્યમાંથી આવેલા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આજે નૂતન વર્ષ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રાર્થના કરી રહ્યા છે, તો સાથે જ સંતોના નૂતન વર્ષ નિમિત્તે આશીર્વાદ મેળવી રહ્યા છે। વિજયસિંહ ચુડાસમા, સંદેશ ન્યૂઝ, સાળંગપુર। તો દિલ્હીની હવા આજે પણ ખતરનાક જોવા મળી છે। અનેક વિસ્તારોમાં આજે પણ એક્યુઆઈ 400 પાર પહોંચી ગયો છે। આઈઆઈટી દિલ્હીમાં 400 પાર પહોંચ્યો છે, તો બીજી બાજુ દિલ્હીમાં 488, આઈજીઆઈમાં 469 એક્યુઆઈ નોંધાયો છે, જ્યારે નોઈડામાં એક્યુઆઈ 406 સ્તર પર પહોંચ્યો છે। ગુરુગ્રામમાં 391, આરકેપુરમમાં 470, પંજાબી ગામમાં પંજાબી બાગમાં 410, જ્યારે જહાંગીરપુરામાં 428, આઈટીઓમાં 410, અનેક પગલાં છતાં દિલ્હીની હવામાં કોઈ પણ સુધારો જોવા નથી મળ્યો। મુજે લગતા કે ઇસકે લિયે સબ લોગો કો મિલકર પ્રયાસ કરના ચાહીએ। હમ લોગ સિર્ફ સરકાર કો બ્લેમ કર દેતે હૈ કે પોલ્યુશન જ્યાદા હૈ, સરકાર કુછ નહીં કર રહી હૈ, બટ હમ લોગ કા ભી કુછ કર્તવ્ય હૈ। હમ લોગ કો ભી જીતના હો સકે કોશિશ કરના ચાહીએ, જિસસે કે પોલ્યુશન ના બઢે। જ્યાં હમ મેટ્રો સે જા સકતે હૈ મેટ્રો સે જાએ, જ્યાં પબ્લિક કન્વેન્સ યુઝ કર સકતે હૈ વો યુઝ કરના ચાહીએ, ના કે હર આદમી અપની ગાડી લેકે નિકલ રહા હૈ। વી ઓલ્સો કન્ટ્રીબ્યુટ ટુ ઇટ, સો વી શુડ ઓલ્સો લુક ઇન ટુ ઇટ કે ભાઈ સિર્ફ બ્લેમ ના કરે, આપની રિસ્પોન્સિબિલિટી ભી સમજે। ના તો ઇન્ડિયા ગેટ દિખ રહા ના પાર્લિયામેન્ટ વાલે દોનો બિલ્ડિંગ નજર આ રહી હૈ, લેકિન યે સબ સારા કા સારા પોલ્યુશન બઢને કા જો મેઇન કારણ હૈ વો હમ લોગ હી હૈ, ક્યોંકિ હમે પતા હૈ કે ક્રેકર્સ બર્ન કરના और दूध पराली जलाना ये सब हमारी स्वास्थ्य के लिए हानिकारक है, लेकिन फिर भी हम मानते नहीं हैं, दूसरे कर रहे हैं, इसलिए हमको भी कोई देख रहा है। ये सब अंदर से जो उनकी अंतर आत्मा है वो इस बात के लिए मानने को तैयार नहीं है। उनको केवल थोड़ी देर के लिए अपनी खुशी चाहिए, लेकिन हमारे बच्चे, हमारे बुजुर्ग जिनको इस माहौल में, इस एनवायरमेंट में, क्लाइमेट में कितनी मुश्किल होती है, शायद उनके घर में भी होंगे लेकिन वो उसको नज़रअंदाज कर रहे हैं। यहाँ पर दोनों तरफ से ही सख्ती करने की ज़रूरत है, अपने आप को सुधारना भी है, अपने आप को जागृत करना भी है। सुधार होना चाहिए सर, सेंट्रल गवर्नमेंट को देखो इसमें इंटरवेंशन करना चाहिए। ग्लेम चलता रहता है कि पंजाब में पराली जल रही है, तो इसका सोल्यूशन, परमानेंट सोल्यूशन निकालना चाहिए इनको।
बाकी स्टेट गवर्नमेंट सेंटर को सेंटर स्टेट को ब्लेम करती रहती है, तो वो छोड़ के किसानों की हेल्प करनी चाहिए तो ये प्रॉब्लम सॉल्व हो जाएगी। परेशानी तो यही है कि हम जैसे आते हैं सुबह वो लगता है ऐसे फॉग है लेकिन होता स्मॉग है बेसिकली, आप जब इनहेल करते हैं तब पता लगता है, गले में तो थोड़ा बहुत जरूर वो रहता है और धुआं टाइप लगता है, आंखों में भी जलन सी होती है पानी से आता है जैसे, वो है कुछ ठंड की वजह से भी हो रहा है। पिछले बहुत दिनों से परेशानी हो रही है और बेसिकली इसके जिम्मेदार हम लोग खुद ही काफ़ी लोग हैं। अभी सुप्रीम कोर्ट ने देखो क्रैकर्स के लिए आतिशबाजी के लिए बैन लगाया था लेकिन हम लोग मान के राजी नहीं है, ऐसे धड़ल्ले से हम उसकी सुप्रीम कोर्ट की जो इंस्ट्रक्शंस हैं डायरेक्शंस हैं उसकी हम धज्जियाँ उड़ाते हैं और बड़े खुशी से उड़ाते हैं। और हम लोग पढ़े लिखे लोग दिल्ली के अंदर स्टेट गवर्नमेंट में इसमें स्टेट में कम से कम काफ़ी पढ़े लिखे लोग हैं लेकिन फिर भी हम बॉदर नहीं करते, बाकी स्टेट गवर्नमेंट की तरफ से सेंट्रल गवर्नमेंट की तरफ से सभी तरफ से एफर्ट्स जो होनी चाहिए वो नहीं हो रही हैं अभी तक। इसी डेली आते हैं, परेशानी है पता लगती है, गले में खड़खड़ हो रही है, बाकी बच्चे बूढ़े सारे हमारे ही हैं ना, सब खराब हो रहे हैं। बस एक मेरे को ये करना था, अगर मैसेज पहुंचे तो मोदी जी अगर एक बार बोल दें तो लोग सब ध्यान रखेंगे, कोई पटाखे भी नहीं चलाएगा, कोई कुछ नहीं करेगा, जो हम बचा सकते हैं। मोदी जी उठ के एक बार बोले, मोदी ने बोला तो थालियां बज गई, दिए जल गए ना, तो ये भी हो सकता है, कंट्रोल हो सकता है। अन्य समाचार नी वात, सूरत ना उमरामा हाई राइज फ्लेट ना चौथा माले आग लागी छे। फायर नी पांच टीमे आग पर काबू मेळव्यो, हाइड्रोलिक प्लेटफॉर्म नी मदद थी कामगिरी करवामा आवी, तो सूरत मा एक बंद फ्लेट मा आग नो बनाव बन्यो। वधु अपडेट साथे संवाददाता आजम साले मारी साथे जोड़ाया छे। आजम, आज एक फ्लेट मा आग नो बनाव बन्यो, जो के सदनसीबे कोई जानहानी नथी थई, आग पर काबू मेळवी लेवायो छे। સુરતના ઉમરા વિસ્તારની અંદર આવેલા સંસાર ફ્લેટના ચોથા માળે આગ લાગવાનો બનાવ બનીને સામે આવ્યો હતો અને ઘટનાની જાણ થતા બિલ્ડિંગના રહીશો ફાયર કંટ્રોલને જાણ કરતા પાંચ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ચોથા માળે આગ લાગી હોવાથી જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ હોય છે તે ગાડીની મદદ લેવામાં આવી હતી અને પાણીની સાથે પોમ્પનો માર્ફત કરવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વાત એવી મળી રહી છે કે પરિવાર જે છે તે વલસાડ ગયો હોવાથી ફ્લેટ બંધ હતો, પરંતુ ઘટના બનતા બિલ્ડિંગના અન્ય રહીશો બહાર દોડી આવ્યા હતા। આભાર માહિતી માટે। તો દ્વારકામાં નવા વર્ષના પહેલા દિવસે જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે। તો નવા વર્ષની શરૂઆત કરવા ભારતભરમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશની મંગલા આરતી તેમજ કાળિયા ઠાકોરના શૃંગાર કરી ધન્યતા અનુભવી રહ્યા છે। હાથી ગેટથી 56 સીડી સ્વર્ગ દ્વાર સુધી ભક્તો પેદલ ચાલી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। યાત્રાધામ દ્વારકા અને આજે નવું વર્ષ, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે અને લાંબી લાઇનમાં કતારોમાં ઉભી રહ્યા છે। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આપણી જોડે કેટલાક ભક્તો છે, એમને પૂછશું કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા એવા છો તો આપ કેવું લાગી રહ્યું છે? બહુ સરસ, બહુ સારું। દ્વારકાધીશના એવા આશીર્વાદ કે બધી પબ્લિક પુણ્યશાળી કહેવાય કે જે આજે અહીંયા દર્શન કરવા આવી છે અને ભગવાન જેના કોઈ પણ પ્રકારના દુઃખ દર્દ હોય એ ભગવાનના ચરણોમાં મૂકીએ અને ભગવાન દરેકને નવું આ વર્ષ નવું બહુ ખૂબ સારું જાય એવી દ્વારકાધીશના મારી પ્રાર્થના છે। અમે બરોડાથી આવ્યા છે ખાસ દ્વારકાધીશના દર્શન કરવા। સવારે વહેલા ઉઠીને અમે લાઇનમાં ઊભા રહી ગયા છે અને નવા વર્ષની શરૂઆત દ્વારકાધીશના આશીર્વાદ કરીને જ અમે કરીશું। તો આખું વર્ષ આપણું સારું જાય ને હું તો એવું કહું, ભગવાન જે પણ આશીર્વાદ લેવા આવે અને ખૂબ ખૂબ આપે। દ્વારકામાં પ્રવેશ થતાની સાથે મન પ્રફુલ્લિત થઈ ગયું છે। નવા વર્ષની શરૂઆત અમે દ્વારકાધીશના દર્શનથી કરીએ છીએ, ભગવાન અમારી મનોકામના પૂરી કરે। કલાકો સુધી લાઇનમાં ઊભા છીએ નવા વર્ષના સૌને પહેલા શુભકામના અને સૌને દ્વારકાધીશ મંદિરથી તરફથી સૌને સારા આશીર્વાદ મળે એવી શુભકામના। દ્વારકામાં આવીને ખૂબ જ આનંદ થયો છે। હું અમદાવાદથી આવું છું અને એવું લાગે છે કે આખું જીવન ધન્ય થઈ ગયું છે। આજે નવા વર્ષની શરૂઆત દ્વારકાથી થઈ રહેલી છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવશે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। તો ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી છે।
ભગવાન શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. તો વર્ષના પ્રારંભમાં ભગવાનના દર્શનથી આખું વર્ષ ભક્તોના જીવનમાં સફળતાનો શિખરો સર થાય એવો ભાવ વ્યક્ત કર્યો. આજના નૂતન વર્ષે ભગવાનને પણ સુંદર મજાના આભૂષણો સાથે સોનાના શણગાર કરવામાં આવ્યો. સમગ્ર ગુજરાતના એકમાત્ર વિષ્ણુ મંદિરમાં કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયો દીપી ઉઠ્યો. શામળાજી, નવા વર્ષમાં બધાને ખૂબ જ સારી તંદુરસ્તી આપે, આપણા દેશનો પણ ઉત્તરોત્તર વિકાસ થાય અને સર્વ સારી રીતે આપણો દેશને આટલી વિકટ પરિસ્થિતિમાં પણ સારી રીતે ટકાવી રાખ્યો છે. અને આપણી એ જ સંસ્કૃતિ છે કે આપણી આ બધી મૂલ્યો છે એ જ આપણને ટકાવી રાખે છે. કોરોનામાં પણ આપણે ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક આપણે બહાર આવી શક્યા છે. એ શામળાજીનું એ ખૂબ જ મહત્ત્વ છે. અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે બધાનું તંદુરસ્ત સારું રહે અને નવું વર્ષ આપણું ખૂબ સારી રીતે પસાર થાય. આજે નવું વર્ષ આપણું શરૂ થઈ રહ્યું છે. નવા વર્ષમાં આપણું જે આ ગુજરાતનું જે ઐતિહાસિક તીર્થસ્થળ છે શામળાજી, એના દર્શન કરવા આવ્યા છે. ભગવાન શામળિયાનું સ્વરૂપ ખૂબ જ સુંદર અને ખૂબ જ અલૌકિક છે અને અહીં આવીએ તો આપણને આપણા મનને ખૂબ જ શાંતિ પ્રદાન થાય છે. બસ ભગવાન શામળાજીની બધા જ ભક્તજનો પર કૃપા રહે અને દરેક ભક્તોની સર્વ ઈચ્છા પૂર્ણ થાય એવી હું ઠાકોરજીને પ્રાર્થના કરું છું. વિક્રમ સંવત 2080 નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરની અંદર અનેક ભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા છે. આજના દિવસે ભગવાનને ખાસ પ્રકારનો શણગાર કરવામાં આવ્યા છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે સોનાનો મુગટ ભગવાનને પહેરાવવામાં આવ્યો છે ત્યારે વનમાળા સુવર્ણમભાઈ એ લટકતી ભગવાનને જોવા મળી રહી છે. અનેક પ્રકારના જે આભૂષણો, સોના આભૂષણો એ આજે નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા છે ત્યારે ખાસ મુંબઈથી બનાવેલા કારીગરો દ્વારા જે કોઈ જે વાઘા તૈયાર કરાયા છે એ વાઘાનો પણ અનોખો શણગાર ભગવાન શામળિયાને અર્પણ કર્યો છે. આજના નવા વર્ષના દિવસે ભક્તો પણ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષોની પરંપરા મુજબ નવા વર્ષની સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલ પંડ્યા, મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાવડિયા, મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાય સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત દેશનું નવીન નિર્માણ થઈ રહ્યું છે અને ભારત છે એ વિશ્વગુરુ તરફ કદમ માંડી રહ્યો છે. એક વખત આપણો દેશ છે એ વિશ્વગુરુ હતો અને ફરી વખત માનનીય મોદીજીના નેતૃત્વમાં અત્યારે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે, ત્યારે આપણી જે આ વિશ્વગુરુ બનવા તરફની ગતિ છે એ ખૂબ ઝડપથી આગળ વધે, દેશના 140 કરોડ નાગરિકોનું જીવન સુખમય બને, છેવાડાના માનવી સુધી અંધકારમાંથી પ્રકાશ ફેલાય એ રીતે દેશ અત્યારે આગળ વધી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશવાસીઓને હું નવા વર્ષની એટલે કે વિક્રમ સંવત 2080 ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. સૌ નગરજનો અને ગુજરાતવાસીઓને, સમગ્ર ભારતીયોને, વિશ્વમાં વસતા સૌ ભારતીયોને વિક્રમ સંવત 2080 વર્ષની, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. દિવ્યના ભવ્ય રામ મંદિરનું નિર્માણ 22 જાન્યુઆરીએ નવા વર્ષે થવાનું છે. આપણા આરાધ્ય દેવ ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ રામ, એમનું દિવ્ય અને ભવ્ય મંદિર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારત સરકારના પ્રયાસોથી થઈ રહ્યું છે, ત્યારે એક નવું સપનું, સોનેરું સપનું એ નવા સૂર્યના કિરણો સાથે ઉગવાનું છે. ત્યારે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે, તંદુરસ્તી, સમૃદ્ધિ અને સૌને સુખ પ્રાપ્ત કરાવે એવી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આજથી વિક્રમ સંવત 2080 નવા વર્ષની શરૂઆત થઈ છે. નવા વર્ષ પર નગરદેવીના દર્શન કર્યા નગરજનોએ વહેલી સવારથી જ નગરજનોનું ગોળાપુર દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું. લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભદ્રકાળી મંદિરમાં દર્શન કરવા ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી જ જોવા મળી રહી છે.
નવા વર્ષની શરૂઆત હિન્દુ ધર્મમાં હંમેશા ભક્તિથી અને દર્શનથી થતી હોય છે, જ્યારે નગરદેવી ભદ્રકાળીના મંદિરે વહેલી સવારથી જ માઈ ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે. દૂર દૂરથી દર્શનાર્થીઓ છે તે માઈ ભક્તોના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. નવું આવનારું વર્ષ લાભદાયી અને શુભ રહે તેવા ઉદ્દેશ્ય સાથે તમામ દર્શનાર્થીઓ છે તે અહીંયા પહોંચતા હોય છે, ત્યારે કેટલાક દર્શનાર્થીઓ છે એમની સાથે જ વાત કરીએ. બેન, નવા વર્ષની શરૂઆત છે, કેટલી આશા અપેક્ષા સાથે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છો? આ વર્ષમાં બધાને બધાની સારી મનોકામના પૂરી થાય એવી ઈચ્છા છે મારી. ભદ્રકાળી નગર દેવી છે આપણા, જે બધાની ઈચ્છા પૂરી કરે છે, એટલે વર્ષોથી બધા લોકો આપણા ગુજરાતીઓ પહેલાં ભદ્રકાળી દર્શન કરવા આવે છે. સીધાય છે, સવારથી જ ઈચ્છા હતી કે પહેલાં ભદ્રકાળીના દર્શન કરીએ નગર દેવીના, પછી જ બીજું કામ આપણે ચાલુ કરીએ એમ. નવા વર્ષના નવી દેવી નવા આશીર્વાદ આપે એમ. અંદાજિત વહેલી સવારથી અહીંયા 4 વાગ્યાથી આ જ પ્રકારે ભક્તોનો ધોળાપુર છે, જે નગર દેવી ભદ્રકાળીના દર્શન કરવા માટે ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.